નમસ્તે બાળ દોસ્તો ગયા એપિસોડમાં આપણે ગણિત વિષયમાં આપોને લો પ્રકરણની અંદર એક જ સિંહનું બચ્ચું જે છે તે જંગલમાં છૂટું પડી જાય છે અને તેને એક હરણ મળે છે એ વાર્તા આપણે સાંભળી હતી આ વાર્તા તમે ઘરે વાંચી પણ હશે તમારા મમ્મી પપ્પાને પણ આ વાર્તા તમે સંભળાવી હશે તમારા મિત્રોને પણ સંભળાવી હશે તેમાં આપણે પ્રાણીઓ અને પક્ષીઓ છે તેની ગણતરી કરી હતી અને તેની કુલ સંખ્યા હતી બસો ચાલીસ અને તેમાં સિંહનું બચ્ચું જે છે તે રાતવાસો કરે છે અને પછી બીજે દિવસે જ્યારે જાય છે ત્યારે ટીલું સસલો જે છે તે તેમની ગણતરી કરવા માંગે છે અને તેની સંખ્યા ગણતર બસો સાડત્રીસ થયા હતા હવે તેની અંદર આપણે ત્રણ અંકની સંખ્યાઓ જે છે તે સંખ્યાઓનો ઉમેરવાની વાત કરી હતી અને બીજું આપણે ગયા એપિસોડમાં ટોકન કાર્ડની મદદથી આપણે સરવાળો કરતા શીખ્યા હતા અને પછી આપણે એક રમત પણ રમ્યા હતા અંખ જીતો નામની રમત હતી તેમાં બસ સ્ટેશનથી એક બસ ઉપડે છે ને તે અમુક પેસેન્જર બેસે છે અને અમુક મુસાફર ઉતરે છે હવે અહીંયા આપણે જ્યારે પેસેન્જર ચડે છે ત્યારે ઉમેરવાના છે અને તે જ વખતે અમુક પેસેન્જર બસમાંથી ઉતરી જાય છે એ બાદ કરવાના છે અને પછી ત્યાંથી બસ ઉપડે છે ત્યારે તે બસની અંદર કેટલા મુસાફરો હશે તે આપણે બાદ કરવાની અને ઉમેરવાની પ્રક્રિયા કરી અને આપણે સાચી સંખ્યા બોલવાની છે તો આ રીતે તમે તમારા મિત્રો સાથે પણ આ રમત હશો હજી પણ રમજો તમે હવે આજે આપણે કેટલીક સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરીશું સરવાળાની અંદર ત્રણ અંકની સંખ્યા છે બે અંકની સંખ્યા પણ હોય છે એક અંકની સંખ્યા હોય છે તો ત્રણ અંકની સંખ્યાનો સરવાળો ત્રણ અંકની સંખ્યા વડે કરીશું પછી આપણે ત્રણ અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા વડે સરવાળો કરીશું અને ત્રણ અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે સરવાળો કરીશું તો તમે તૈયાર છો ને આજે ત્રણસો ને ચોપન વત્તા બસો પાંત્રીસ તો અહીંયા જવાબ કેટલો આવશે એ તમારે શોધવાનો છે બરાબર અહીંયા આપણે તેને ઊભી રીતે લખીશું પેલા તો તેને આપણે કેવી રીતે લખવી પડે તો કે એકમ દશક ને સો એ રીતે લખવી પડશે અહીંયા કઈ કઈ સંખ્યા એકમમાં છે કઈ સંખ્યા દશકમાં છે અને કઈ સંખ્યા સોમાં છે એ આપણે યાદ કરવા માટે મારી પાસે એક આઈડિયા છે અથવા એક ટ્રીક છે બરાબર તો એ હું તમને બતાવીશ આ જમણો હાથ છે તે એકમ છે પછી આ મસ્તક જે છે મસ્તક એટલે કે દશક અને આ ડાબો હાથ છે તે સો છે એટલે કે એકમ દશક અને સો તો હવે મારે જો આ સંખ્યાને આપણે લખવી હોય ઉભી રીતે તો કઈ સંખ્યા એકમમાં આવે તો આપણે પહેલા એવું કરીશું કે એકમ દશક સો આપણે શબ્દમાં લખી દે દઈશું તો એકમ દશક અને સો તો હવે તમે જો આ ત્રણસો ને લખ્યા છે તો આ ત્રણસો ને ચોપનમાં એકમના અંકમાં કયો છે યાદ કરો હા આપણો જમણો હાથ બરાબર તો તમે પોતાનો જમણો હાથ ઊંચો કરીને પછી આ બાજુ ફરશો એટલે તમને યાદ આવી જશે તો કયો અંક છે એકમમાં તો ચાર છે તો આપણે અહીંયા લખીશું ચાર પછી દશકમાં યાદ કરો દશક એટલે મસ્તક બરાબર એ તો દશકમાં કયો અંક છે તો પાંચ છે તો હું અહીંયા દશકના સ્થાનમાં લખીશ પાંચ અને ડાબો હાથ એટલે સો તો અહીંયા તમે જુઓ સોના અંકમાં કઈ સંખ્યા છે તો સોના સ્થાનમાં છે ત્રણ બરાબર હવે અહીંયા આપણે સરવાળાનું ચિહ્ન કર્યું છે તો આપણે અહીં લખીશું વત્તા એ જ રીતે છે કે બીજી સંખ્યા કે બસો ને પાંત્રીસ તો અહીંયા પણ તમારે હવે યાદ કરવાનું છે બરાબર કે એકમ એકમ એટલે કયો હાથ આવશે તો એકમ એટલે જમણો હાથ તો તમે જુઓ જમણા હાથ બાજુ કયો અંક છે અહીં જુઓ બરાબર કયો અંક છે તો પાંચ છે તો અહીંયા હું આ પાંચ લખીશ બરાબર યાદ રાખજો કે આપણે ક્યાં લખવાના છે તો એકમના સ્થાનમાં કેમ કે પાંચ છે એકમ છે તો એકમના સ્થાનમાં એટલે એકમની લાઈનમાં જ આપણે લખીશું બરાબર પછી અહીંયા દશકમાં કયો અંક છે તો દશકમાં છે ત્રણ તો દશકની લાઇન અહીંયા છે દશકનું સ્થાન અહીંયા છે તો અહીંયા લખીશ ત્રણ આપણે હવે સોના સ્થાનની સંખ્યા લેવાની છે તો સોના સ્થાનમાં કયો અંક છે તો સોના સ્થાનમાં તમારે તે એટલા માટે તમારે શું કરવાનું છે તો એ બાજુ ફરી અને તમારો ડાબો હાથ ઊંચો કરી અને યાદ કરવાનું છે તો ડાબા હાથ બાજુ તમે જોશો તો સોના સ્થાનમાં કયો અંક છે તો બે છે તો હું અહીંયા સોની લાઇનમાં લખીશ બે પછી આ રીતે તમારે એક લીટી દોર દેવાની છે અને પછી આપણે ગણતરી શરૂ કરીશું તો ગણતરી કરવા માટે હવે એકમના સ્થાનમાં કયા કયા અંક છે તો આપણે એ એકમની ગણતરી પહેલા કરીશું તો એકમમાં પહેલા જો ઉપર કેટલા છે તો ચાર છે અને પછી પાંચ છે તો તમને તમને સરવાળો તો તો ખબર જ જ છે 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 બરાબર આવડે આ આ આ અને બે ભેગા કરવાના કેટલા થશે તો નવ તો અહીંયા ચાર અને પાંચ થશે નવ તો આપણે એના સ્થાનમાં જ અહીંયા જો એકમનું સ્થાન છે તો એકમના સ્થાનમાં જ અહીંયા આપણે લખીશું નવ હવે આપણે દસકનું સ્થાન લઈશું તો દશકના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ છે તો પહેલા ઉપર છે પાંચ છે અને નીચે છે ત્રણ તો હવે પાંચ અને ત્રણ તો કેટલા થશે આઠ તો આપણે અહીંયા જ તમારે ધ્યાન રાખવાનું છે દશકની લાઈનમાં જ અહીંયા એની બરાબર નીચે આપણે લખીશું આઠ સોના સ્થાનની ગણતરી કરીશું તો સોના સ્થાનમાં ઉપર ત્રણ છે અને નીચે બે છે એટલે ત્રણસો અને બે સો એટલે થશે પાંચ તો પાંચસો થશે અહીંયા હવે આપણને જવાબ કયો મળ્યો કે ત્રણસો ચોપનમાં જવાબ શું મળ્યો છે તો તો આપણને જવાબ જવાબ મળ્યો છે આ આપણે પછી અહીંયા લખીશું કે પાંચસો નેવ્યાસી તમારી પાઠ્યપુસ્તકમાં પણ આવા ઉદાહરણ આપેલા છે એ તમે ગણજો તમે તમારી જાતે પણ તમારા મિત્ર જોડે બેસી અને જાતે સંખ્યા બનાવીને પણ તમે આ રીતે આવા દાખલા ગણી શકો છો હવે આપણે ત્રણ અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા આપણે સરવાળો કરતી વખતે શું ધ્યાનમાં રાખીશું તો એનું ઉદાહરણ જોઈએ આપણે બરાબર તો મેં અહીંયા સંખ્યા લખી છે કે બસો ચોપન વત્તા બત્રીસ તો આપણે આને ગણતરી કરવા માટે આપણે પહેલાં તેને ઊભી રીતે લખીશું અને પછી આપણે ગણતરી કરીશું એકમ દશક અને સો હવે તમે યાદ કરો કે અહીંયા બસો ને ચોપન છે તો આ બસો ને ચોપનમાં એકમના સ્થાનમાં કયો અંક છે તો એકમમાં છે અહિયાં દસકના સ્થાન સોના સ્થાનમાં છે તો એમાં અંક છે બે હવે વત્તા હવે અહીંયા જો અહીંયા બત્રીસ છે ફક્ત બે જ અંક છે તો બે અંકમાં ત્રણ દસ ને બે એ રીતે આપણે અંક છે તો બે અંક છે બે હવે દશકમાં ત્રણ છે હવે સોના સ્થાનમાં છે તો સોના સ્થાનમાં કોઈ સંખ્યા નથી તો આપણે અહીંયા સોના સ્થાનમાં કશું લખવાનું નથી બરાબર હવે સરવાળો કરીએ સૌપ્રથમ આપણે એકમ એકમના અંકનો સરવાળો કરીએ તો એકમ જોઈએ તો તો કયા કયા છે 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 ઉપર જે તે અને નીચે છે બે એટલે છ થશે તો અહીંયા લખીશું તો કઈ કઈ સંખ્યાઓ છે તો ઉપર પહેલા જોઈશું તો ઉપર જે છે પાંચ છે અને નીચેની સંખ્યામાં ત્રણ છે એટલે પાંચ દસ ને ત્રણ દસ તો કેટલા દસ થયા તો આઠ દસ એ તો અહીંયા લખીશું આઠ હવે સોના સ્થાનમાં જુઓ તો સોના સ્થાનમાં ઉપર કેટલા છે તો બે છે અને નીચે જોઈએ તો નીચે કશું નથી તો આપણે અહીંયા કેટલા લખીશું ઉપર બે છે ને અહીંયા કશું નથી ત્યારે આપણે શું કરવાનું એટલે કે અહીંયા કશું નથી એટલે આપણે કશું ગણવાનું નથી ફક્ત જેટલા બે છે એટલે બે ના બે જ આપણે અહીંયા લખીશું હવે વાંચવો જોઈએ કેટલો જવાબ મળ્યો આપણને હા તો આપણને જવાબ મળ્યો છે બસો ને છ્યાસી તો આ જવાબ અહીં મળ્યો છે તે આપણે અહીંયા લખીશું કે હવે જોઈએ આપણે ત્રણ અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા આપણે સરવાળો આ કઈ સંખ્યા લખી છે કોણ વાત છે તો અહીંયા છે કે પાંચસો ને બત્રીસ વત્તા પાંચ તો અહીંયા ત્રણ અંકની સંખ્યા છે અને અહીંયા ફક્ત એક જ અંક છે બરાબર તો તમે આ સીધો સરવાળો પણ જાતે મૌખિક રીતે પણ ગણી નાખી મૂકી શકો પણ આપણે તેને પ્રક્રિયા કઈ રીતે કરવી તે સમજીશું બરાબર તો સૌપ્રથમ આપણે એને એકમ દશક સો પ્રમાણે લખીશું અહીંયા તો પાંચસો બત્રીસમાં એકમ છે બે દશકમાં છે ત્રણ તો અહીંયા દશકના સ્થાનમાં લખીશું ત્રણ અને સોના સ્થાનમાં છે અહીંયા પાંચ તો આપણે અહીંયા નીચે લખીશું સોના સ્થાનમાં પાંચ પછી વત્તા તો અહીંયા વત્તા હવે અહીંયા જુઓ તો અહીંયા ફક્ત એક જ અંક છે તો આ એક અંક મારે ક્યાં લખવો આપણે ક્યાં લખીશું તો એ ફક્ત પાંચ છે એટલે પાંચ એ એકમ છે તો આપણે તેને લખીશું એકમના સ્થાનમાં તો અહીંયા લખીશું આપણે એકમના સ્થાનમાં પાંચ હવે દશક તો દશકમાં તો કોઈ સંખ્યા નથી સો તો સોમાં પણ કોઈ સંખ્યા નથી એટલે આપણે દશકનું સ્થાન છે ખાલી રાખીશું અને સોનું સ્થાન છે પણ ખાલી રાખીશું હવે જુઓ એકમમાં કયા કયા અંક આવ્યા તો ઉપર એકમમાં છે બે છે અને નીચે પાંચ છે તો ને પાંચ કેટલા થશે સાત થશે તો આપણે અહીંયા લખીશું સાત હવે આપણે દશકના સ્થાનના અંકોનો સરવાળો કરીશું તો દશકમાં કયા કયા અંકો છે તો દશકમાં ઉપર છે ત્રણ એટલે ફક્ત આપણે જે દશકમાં ત્રણ છે અહીંયા કશું જ નથી એટલે ફક્ત ત્રણ છે તો ત્રણના સીધા આપણે ત્રણ લખીશું બરાબર તો અહીંયા દશકના સ્થાનમાં આવશે ત્રણ એ જ રીતે સોમાં જુઓ તો સોમાં કયા કયા અંકો છે તો સોમાં ઉપર પાંચ છે અને નીચેની સંખ્યામાં જુઓ તો નીચેની સંખ્યામાં નથી કશું બરાબર તો ત્યાં સીધા આપણે પાંચ લખીશું તો પાંચસો બત્રીસ માં પાંચ ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે પાંચસો ને સાડત્રીસ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જો ત્રણ અંકની સંખ્યા છે એનો એક અંકની સંખ્યા વડે સરવાળો કરવો હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું તે આપણે આ દાખલા પરથી આ ઉદાહરણ પરથી આપણે શીખ્યા તો મિત્રો આપણે એક સંખ્યાને જુદી જુદી કઈ કઈ રીતે લખી શકાય તેની કઈ કઈ શક્યતાઓ છે એ આપણે જોઈશું ધારો કે તમે પહેલાં ધોરણની અંદર શીખ્યા હશો કે સાત જે આ સાત છે તો એ સાતને આપણે બીજી કઈ કઈ રીતે લખી શકીએ બરાબર કે જે આપણે જે સાત વસ્તુ દર્શાવતી હોય બરાબર ધારો કે અહીંયા મેં લખ્યા કે ચાર છે તો ચાર અને બીજા ત્રણ તો આપણે તેને ચાર ને ત્રણ આ સાત આ રીતે લખી શકીએ હવે બીજી કોઈ એક રીત જુઓ કે બે સંખ્યા જે છે એ બે સંખ્યાનો સરવાળો સાત થતો હોવો જોઈએ તો આપણે પણ આપણે જોઈએ તો અહીંયા જે લખ્યા છે કે બે લખ્યા પાંચ તો હવે અહીંયા બીજા કઈ કઈ સંખ્યા હશે તો પાંચ તો અહીં સાત કરવા માટે તો અહીંયા હશે બે તો પાંચ ને બે સાત હવે ધારો કે મેં લીધા છે અહીંયા ત્રણ લખ્યા છે તો અહીંયા તમે જો કોઈક સંખ્યા લખવાની છે અને અહીંયા જવાબ આપણી પાસે આવવો જોઈએ સાત તો અહીંયા કયો અંક આવી શકે તો આપણે ત્રણ ત્રણની અંદર કેટલા ઉમેરીએ તો સાત થાય તો ત્રણની અંદર આપણે ચાર ઉમેરીશું તો સાત થશે હવે બીજી બીજી રીતે પણ લખી શકાય ધારો કે પાંચને બે સાત લખીએ આપણે તો છ ને એક પણ સાત થઈ શકે બરાબર બીજી એક છે સંખ્યા કે સાત વત્તા અહીંયા આપણે જગ્યા બાકી રાખી છે એટલે સાતમાં કેટલા ઉમેરીએ તો સાત થાય બરાબર સાતમાં કેટલા ઉમેરીએ તો સાત થાય તો સાતમાં જો એક ઉમેરે તો આઠ થઈ જાય સાતમાં બે ઉમેરે તો નવ થઈ જાય એટલે આપણે અહીંયા સાતમાં આપણે ઉમેરવાનો થશે જીરો એટલે કે અહીંયા કશું ઉમેરવાનું નથી એટલે એના માટે આપણે ઝીરો લખી લો કે સાત વત્તા ઝીરો બરાબર સાત હવે આ આપણે તમે પહેલા ધોરણની અંદર આપણે શીખી શીખ્યા હતા બરાબર આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ અહીંયા મારી પાસે એક સંખ્યા છે પાસઠ તો પાસઠને આપણે જુદી જુદી કેટલી રીતે લખી શકીએ તે આપણે જોઈશું બરાબર તો અહીંયા પાસઠ છે તો આપણે પાસઠને આપણે જ બોલવા હોય તો આપણે કેવી રીતે બોલતા હતા પહેલાં તો કે સાહીઠ અને પાંચ પાસઠ તો આપણે તેને એ જ રીતે આપણે લખીશું અહીંયા કે તેમાં બે સંખ્યાઓ છે કે આ સાહીઠ છે અને પાંચ છે તો થશે પાસઠ તો આપણને આ પાસઠ જવાબ જોઈ તો એ આપણે પાસઠ જવાબ મળી ગયો હવે આપણે હજી પણ એના બીજા રસ્તા છે એ જોઈશું તો તેમાં આપણે એક શરત રાખી છે કે એ શરત એવી છે કે તેમાં એક સંખ્યામાં એકમનો અંક હશે તે શૂન્ય હશે તો આપણે જોઈએ અહીંયા પાસઠ લાવવાના છે પણ આપણે આપણે અહીંયા લખવાની છે બે સંખ્યાઓ લખવાની છે કે તેનો સરવાળો છે પાસઠ થશે તો આપણે પેલી શરત જોવાની છે કે આપણે જેના એક સંખ્યા એવી છે કે જેની અંદર એકમનો અંક શૂન્ય હશે તો શૂન્યવાળી કઈ કઈ સંખ્યાઓ છે યાદ કરો તમે તો પહેલી તો શરૂ થાય છે ઝીરો અને પછી આવશે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી અને નેવું તો આ બધી સંખ્યાની અંદર તમે જોશો તો એકમના અંકમાં કયો અંક છે તો શૂન્ય છે ઝીરો છે તો અહીંયા હું એક કોઈ પણ એક સંખ્યા લખી દઉં છું ધારો કે મેં લખ્યા છે અહીંયા પચાસ તો હવે અહીંયા હું કેટલા ઉમેરીશ તો તેનો જવાબ આવશે પાસઠ તો પચાસ તો પચાસની અંદર બીજા કેટલા ઉમેરવાના થશે તો પચાસમાં એક કૂદકો મારી આપણે બરાબર કીટ્ટુના ઘરવાળા તમને ખબર હશે કે એક કૂદકો મારતા હતા તો આપણે એક કૂદકો બરાબર દસ ડગલા એટલે કૂદકો ઉપર મારતા એટલે એક દસ ઉમેરતા હતા તો પચાસમાં દસ ઉમેરે તો સાહીઠ થશે અને પછી પાંચ ડગલા આગળ ખસતા હતા તો એમાં એક એક કૂદકો એટલે દસ અને પાંચ ડગલા એટલે પંદર તો અહીંયા આપણે ઉમેરવાનો થશે પંદર એટલે પચાસમાં અહીંયા હું પંદર ઉમેરીશ તો થશે પાસઠ ત્યાં આપણે જોઈએ છે તો કે અહીંયા પચાસ વત્તા પંદર તો પાસઠ આપણને જવાબ મળ્યો છે તો આ સંખ્યામાં તમે જોશો તો અહીંયા એકમનો અંક છે એ શૂન્ય છે હવે એનો જોડીદાર જુઓ તો એની બીજી સંખ્યા છે કઈ છે તો પંદર છે એમાં એકમનો અંક કેટલો છે પાંચ એ જ રીતે તમે ઉપર પણ જુઓ તો અહીંયા સાહીઠ છે અને પાંચ છે તો અહીંયા એકમનો અંક જે છે તે ઝીરો બતાવે છે અને અહીંયા જે છે બીજી સંખ્યા છે એનો એકમનો અંક પાંચ છે તો આપણે અહીંયા જવાબ કેટલો લાવવાનો છે તો આપણે પાસઠ જવાબ લાવવાનો છે તો એમાં એક અંક હંમેશા એકમનો અંક જે છે તે એ પાંચ હશે તો હવે આપણે એવું કરીએ કે પહેલી સંખ્યા એક એવી લખીએ કે જેનો એકમનો અંક પાંચ હોય બરાબર તો અહીંયા હું એક સંખ્યા લખીશ હવે જો અહીંયા પિસ્તાલીસ મેં લખ્યા છે અને આપણે જવાબ લાવવાનો છે પાસઠ તો પિસ્તાલીસ માં હું કેટલા ઉમેરીશ તો પાસઠ થશે બરાબર તો તમે પેલો કીટુના ઘરવાળી વાર્તા તમને યાદ હશે બરાબર કે એમાં આપણે કૂદકા મારતા હતા તો એ કૂદકા જે છે તે કેટલા કૂદકા મારીએ તો પિસ્તાલીસમાં જો આપણે એક કૂદકો મારીએ છીએ તો પંચાવન થશે બીજો કૂદકો મારીએ છીએ તો પાસઠ થશે તો અહીંયા પિસ્તાલીસમાં આપણે કેટલા કૂદકા માર્યા બે કૂદકા માર્યા બરાબર તો બે કૂદકા એટલે એક કૂદકો એટલે દસ અને બીજો કૂદકો એટલે વીસ બરાબર દસ ને દસ વીસ તો આપણે અહીંયા હું કઈ સંખ્યા લખીશ તો વીસ લખીશ તો અહીંયા એકમમાં પાંચ છે અને એકમમાં ઝીરો છે આપણી સંખ્યા મળી છે આપણને પાસઠ તો આપણે પાસઠ લાવવાના છે તો બે સંખ્યાઓ લખી છે એમાંથી એક સંખ્યામાં ઝીરો હશે એકમના સ્થાનમાં અને બીજી સંખ્યા છે એના એકમના સ્થાનમાં પાંચ હશે તો આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો બરાબર બધી સંખ્યાઓમાં એકમના સ્થાનમાં અહીંયા આ સંખ્યામાં પાંચ છે તો અહીંયા ઝીરો છે તો હવે આપણે બીજી એક સંખ્યા એવી લખીએ તો જેનો સરવાળો ઝીરો સાથે થતો હોય બરાબર તો હું કઈ સંખ્યાને ઝીરો સાથે સરવાળો કરીશ તો જવાબ પાસઠ આવે અહીંયા જગ્યા ખાલી છે બરાબર અહીંયા આપણે મેં જીરો સાથેનો સરવાળો કર્યો છે તો જવાબ પાસઠ આવે છે તમે જુઓ કે હવે કઈ સંખ્યા છે કે જેનો આપણે જીરો સાથે સરવાળો કરીએ તો જવાબ પાસઠ આવે તો એ કઈ સંખ્યા હશે તો તે સંખ્યા હશે પાસઠ તો પાસઠમાં શૂન્ય ઉમેરે છે તો જવાબ આપણને મળે છે પાસઠ હવે આ તો આપણે ચાર શક્યતાઓ લખવાની રહી આપણે ચાર જ સંખ્યાઓ લખી છે એની જુદી જુદી રીતો બાકી આની પણ વધારે પણ હજી શક્યતાઓ છે ધારો કે આ પાંત્રીસ છે તો પાંત્રીસમાં હું કેટલા ઉમેરું તો જવાબ આપણને પાસઠ મળે તો તમે પેલા કૂદકા યાદ કરી શકો છો બરાબર તો પાંત્રીસ છે તો પાંત્રીસમાં એક કૂદકો તો પિસ્તાલીસ બીજો કૂદકો તો પંચાવન અને ત્રીજો કૂદકો મારો તો પાસઠ એટલે કે પાંત્રીસમાં હું ત્રીસ ઉમેરીને પણ પાંસઠ જવાબ મળી શકે છે બરાબર હવે તમે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર તેતાલીસ ઉપર જુઓ એમાં પણ આવી કેટલી સંખ્યાઓ આપેલી છે ધારો કે આપણે અઠ્યોતેર છે ત્યાંસી છે નવ્વાણું છે એકસો બે છે એકસો અડસઠ છે અને નીચે તમને અહીંયા બોક્સ પણ આપેલા છે બરાબર તો આ તેતાલીસ નંબરના પેજ ઉપર જે સંખ્યાઓ આપેલી છે એને તમે મેં અહીંયા તમને બતાવી છે એ રીતે તમે જાતે પ્રયત્ન કરી અને આની અંદર લખજો હવે આપણે સરવાળા કરતાં શીખી ગયા છીએ તો હવે મૌખિક સરવાળાનો ઉપયોગ કરી અને આપણે કેટલાક દાખલા ગણીશું બરાબર હવે તમે તમારા પેજ નંબર ચુમ્માલીસ ઉપર જુઓ છો તો આ પેજ નંબર ચુમ્માલીસ ઉપર એક રમત આપેલી છે એ રમતમાં અહીંયા મોહન નામનો બાળક છે એની બેગ ખોવાઈ ગઈ છે અને તેની બેગ આપણે અલગ અલગ ઓરડામાં તપાસ કરી અને આપણે શોધી આપવાની છે હવે અહીંયા આપણે મૌખિક સરવાળા કરતાં જઈ અને આપણે એ મોહનને એની બેગ શોધવામાં મદદ કરવાની છે તો પંચોતેર વત્તા વીસ તો અહીંયા જો પંચોતેરમાં આપણે વીસ ઉમેરી છે તો આપણને અહીંયા પંચાણું મળ્યા છે હવે આ એક મોટું ઘર છે ને એની ઘરની અંદર આપણે એ ઓરડામાં દાખલ થાય છે ને ત્યાં જ પં પંચાણું લખેલા છે હવે ત્યાંથી આપણે એને ક્રમશઃ આગળ જવાનું છે એટલે આપણે તીર વડે દર્શાવતા જઈશું બરાબર તો આપણે એ પંચાણું લખેલા જ છે હવે બીજો જોઈએ તો નેવું વત્તા સાહીઠ તો નેવું વત્તા સાહીઠ એટલે એકસો પચાસ થશે તો વડે ત્યાંથી તીર આપણે આ દોરેલું છે એ રીતે આપણે આગળ વધશે બરાબર હવે જોઈએ કે હવે તે કઈ બાજુ જશે બરાબર અથવા તો આપણે અહીંથી ક્યાં જવાનું છે આપણે જોઈશું તો સંખ્યા આપી છે કે પચીસ વત્તા ત્રીસ વત્તા ત્રણ તો કેટલા મળશે આપણે કયા સ્થાન પર જઈશું તો આપણે એનો સરવાળો કરીશું તો પચીસમાં ત્રીસ ઉમેરીએ એટલે ત્રણ કૂદકા ઉમેરીએ એટલે પંચાવન થશે અને પંચાવનમાં ત્રણ ડગલા ઉમેરીએ તો અઠ્ઠાવન થશે તો અહીંયા આપણે લખી દઈશું અઠ્ઠાવન અને અહીંયા જ જોઈશું આપણે ઘરની કે અઠાવન નંબરનો રડો ક્યાં છે તો આ છે હ તો આપણે અહીંયા એ તીર આગળ એ રીતે જવા દઈશું તો આપણે સીધા જ જઈએ અને સીધું આપણે બેગ મળી જતી નથી અહીંયા આપણે તેના જે જે જવાબ સાચા આપેલા છે એ જવાબ પ્રમાણે જઈશું તો આપણને એ સંખ્યા આપણને મળશે બરાબર હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો તેમાં નવ આપેલા છે એમાં ચાલીસ ઉમેરવાના છે અને એકત્રીસ ઉમેરવાના છે તો કેટલા થશે તે આપણે મૌખિક રીતે ગણી તો કઈ કઈ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને સરળ પડે બરાબર તો એકત્રીસ છે અને નવ છે તો એકત્રીસમાં તમે નવ ઉમેરો તો કેટલા થશે ચાલીસ થશે હા તો એકત્રીસ ને નવ ચાલીસ અને પછી બીજા આપણે વચ્ચે જે સંખ્યા કઈ છે તો ચાલીસ છે તો હવે ચાલીસ ને ચાલીસ કેટલા થાય તો ચાલીસ ને ચાલીસ એંસી થશે તો આપણે અહીંયા લખીશું એસી અને અહીંયા આપણે એના ઓરડામાં પણ જોઈશું તો એ કઈ બાજુ જશે અઠાવનથી એસી આ રીતે જશે હવે એક સંખ્યા છે પાંચસો વત્તા બસો તો પાંચસો એમાં બસો ઉમેરો તો કેટલા થશે સાતસો તો આપણે લખ્યા સાતસો અને હવે જો સાતસો કઈ બાજુ દોરેલા છે ક્યાં ગાડી લખેલા છે તો આપણે તીર કેવી રીતે દોરીશું તો એસીથી આપણો તીર જશે સાતસો પર તો હવે આ જ રીતે તમે મૌખિક રીતે સરવાળા કરતા જાઓ અહીંયા તમે લખતા જાઓ અને બધા જ સ્ટેપ બારે બાર સ્ટેપ પૂર્ણ કરશો તો આ મોહનની બેગ છે મળી જશે તો આ રીતે તમે સરવળા કરતા જાઓ લખતા જાઓ અને મોહકને તેની બેગ શોધવામાં મદદ કરો હવે આપણે પાન નંબર પિસ્તાલીસ ઉપર તેમાં તમે જો કે બંસરી અને ગોપુ આ બે કેટલાક કાર્ડ લે છે અને એ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી અને પ્રવૃત્તિ કરે છે તો આપણે પણ એ પ્રવૃત્તિ આપણે કરીશું તો અહીં ગોપુ અને બંસરી કેટલાક કાર્ડ બનાવી અને પ્રવૃત્તિ કરે છે તે તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો એમાં આવા જ તમે કાર્ડ તમે જાતે પણ બનાવી શકો છો તો આવા કાર્ડ બનાવી અને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે રમત રમવાની છે અહીં બંશ્રીએ ગોપુને કેટલીક સંખ્યાઓ લખેલા કાર્ડ આપ્યા છે જો અહીંયા પહેલું કહે છે એકસો પચાસ છે એકસો વીસ ત્રીસ પછી સરવાળો અને બરાબરનું આટલા કાર્ડ આપ્યા છે હવે એ ગોપુનું કહે છે કે આ સંખ્યાઓને સરવાળાની રીતે ગોઠવવાના છે કે જે સાચો જવાબ મળતો હોઈ રીતે બરાબર તો અહીંયા ગોપુએ ગોઠવણી કરી છે એકસો પચાસ વત્તા એકસો વીસ બરાબર ત્રીસ તો શું તમને આ સાચું લાગે છે કે બે મોટી સંખ્યા છે અને જવાબ તો નાની સંખ્યા મળી છે આપણને તો એ બરાબર નથી તો ગોપુને આપણે કહીએ કે ફરીથી ગોઠવણી કરે હા તો અહીંયા જુઓ છો તમે બરાબર તો ગોપુએ એ જે કાર્ડની સંખ્યાનું સ્થાન બદલી છે બરાબર તો એમને લખે છે હા જુઓ કાર્ડ ગોઠવણી કરી છે કે એકસો વીસ પછી સરવાળાનું ચિહ્ન પછી ત્રીસ અને બરાબર એકસો પચાસ હવે જો હવે ગણતરી કરીએ જોઈએ તો એકસો વીસમાં ત્રીસ તો એકસો ક્યાં થશે તો એકસો પચાસ સાબાસ બરાબર તો આ રીતે આપણે ગોઠવણી કરવાની છે બરાબર તો આ ગોપીએ સાચી ગોઠવણી કરી છે બરાબર તો આ હવે આ ત્રણ કાર્ડનો ઉપયોગ કરી અને તેને સરવાળાનું ચિહ્નો ઉપયોગ કરી અને આ ગોઠવણી કરી છે હવે આપણે અહીંયા બાદ બાકીનું ચિહ્ન લઈને આ જ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી અને આપણે ગોઠવણી કરીશું તો હવે જુઓ તો આ ગોપુએ ગોઠવણી કરી છે કે એકસો વીસનું કાર્ડ પહેલાં લીધું છે પછી બાદ બાકી અને ત્રીસ અને બરાબર એકસો પચાસ શું લાગે છે તમને આ ગોપુની ગોઠવણી સાચી જ હશે તો એકસો વીસમાંથી આપણે ત્રીસ બાદ કરવાના છે તો અહીંયા તો એકસો પચાસ મળે છે તો તે બરાબર નથી તો આપણે ગોપુને કહીએ કે તે ફરીથી ગોઠવણી કરે બરાબર તો આપણે કઈ સંખ્યા પહેલાં મૂકવી જોઈએ તો ધારો કે અહીંયા મૂકી છે એમને એકસો ને પચાસ હવે એકસો પચાસમાંથી આ ત્રીસ તો એકસો પચાસમાંથી ત્રીસ બાદ થશે તો એકસો વીસ જોવો જોઈએ બરાબર ગોઠવણી કરી છે તો એકસો પચાસમાંથી આપણે ત્રીસ બાદ કરીએ તો એકસોને વીસ રહેશે તો આ તેની ગોઠવણી સાચી છે બરાબર આને જ પણ આપણે બીજી રીતે પણ આપણે ગોઠવણી કરી શકીએ છીએ તો તેના માટે જો અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે એક મોટી સંખ્યા હશે તેમાંથી નાની સંખ્યા જો બાદ કરીશું તો એનો જવાબ આપણને નાની સંખ્યા મળશે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય બરાબર તો આ ગોપુએ ગોઠવણી કરી છે બરાબર સંખ્યાકાળની તો કે એકસો પચાસમાંથી એકસો વીસ બાદ કર્યા છે તો એને જે સંખ્યાકાળ ત્રીસ ગોઠવ્યું છે તો એ ત્રીસ જવાબ સાચો છે બરાબર એટલે કે અહીંયા ગોપુની ગોઠવણી છે તે સાચી છે તો આ રીતે તમે તમે જાતે સંખ્યાના કાર્ડ બનાવીશ અને આવી રીતે તમારા મિત્રને રમવા કહી શકો છો તમારા મમ્મી પપ્પાને રમવા કહી શકો છો અને આવી કાર્ડની ગોઠવણી કરવાની મજા તમે લઈ શકો છો બરાબર તો હવે આપણે આપો અને લો એકમની અંદર આપણે જુદા જુદા એપિસોડમાં કીટ્ટુને આપણે કીટ્ટું કીડી છે એને મળ્યા તેના કીટ્ટુનું ઘર જોયું એ ઘરની અંદર આપણે તેને તેના ઓરડામાં રંગ પૂરવા માટે મદદ કરી પછી એના ઓરડામાં જુદા જુદા ઓરડામાં ખોરાક હતો તો એ ખોરાક શોધવામાં માટે આપણે કૂદકા અને ડગલા મારીને આપણે તેને ખોરાક શોધવામાં મદદ કરી તેમાં આપણે તમે ઉમેરવાના હોય તો આપણે અપ જતા હતા જે સંખ્યા હોય એ સંખ્યાથી ઉપર જતા હતા અને જ્યારે બાદ કરવાના હોય જે સંખ્યાથી આપણે કૂદકા નીચે માર દે બાદ બાકી કરતા હતા એ સિવાય આપણે સંખ્યાને જુદી જુદી લખ્યા તો બે ભાગ પાડીને પણ લખતા શીખ્યા કે ત્રીસ ને બે બત્રીસ વીસ ને પાંચ પચીસ અને એને ખરેખર આપણે લખી કેવી રીતે શકાય એ પણ આપણે જોયું પછી આપણે જુદી જુદી રમતો રમ્યા તાલી અને ચપટીની રમત પણ રમ્યા હતા પછી કેરી અને મરચાંની રમત રમ્યા એ સિવાય આપણે એક વાર્તા પણ સાંભળી કે જે જંગલમાં આપણું સિંહનું બચ્ચું જે છૂટ એની માથી છૂટું પડી જાય છે અને બીજા પ્રાણીઓ તેને એનાથી ગભરાઈ જાય છે અને પછી બીજે દિવસે તે જવા જાય છે ત્યારે પેલો ટીલું સસલો છે તે કે ખરાઈ કરે છે અને આમ કરતાં આપણે બીજા સરવાળાના આપણે જુદા જુદા સ્ટેપ જોયા જેમ કે બાવન વત્તા પિસ્તાલીસ છે તો એને બાવનને આપણે છૂટા પાડ્યા કે પચાસને બે પછી પિસ્તાલીસ તો ચાલીસને પાંચ પછી પચાસ અને ચાલીસનો સરવાળો કર્યો બે અને પાંચનો સરવાળો કર્યો આ રીતે જુદા જુદા સ્ટેપ પ્રમાણે આપણે આ સરવાળના પ્રક્રિયા કરી આપણે બરાબર પછી મગજ કસો નામની એક રમત રમ્યા હતા તેમાં બસ સ્ટેશનેથી બસ ઉપડે છે પછી અમુક મુસાફર ચડે છે અને અમુક મુસાફર ઉતરી જાય છે ત્યાં આપણે બાદ કરવાનો અને ઉમેરવાની પ્રક્રિયા કરી અને છેલ્લા સ્ટેશન સુધી બસ પહોંચે છે ત્યારે બસની અંદર કેટલા મુસાફરો રહ્યા છે એટલે આમાં પણ આપણે મૌખિક કસરત થઈ આપણી બરાબર અને આપણે છેલ્લે કાર્ડ ગોઠવણી કરી અને ઝડપથી સરવાળો અને બાદ બાકી કરવા માટેની જુદી જુદી આપણે પદ્ધતિઓ જોઈ બરાબર તો આ એકમની અંદર આપણે ઉમેરવા અને બાદ કરવાની જુદી જુદી પદ્ધતિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરી આવી જ પ્રવૃત્તિઓ તમે કરતા રહેજો અને તમારો ઉમેરવા અને બાદ કરવાના સરવાળા અને બાદ કરવાની પ્રક્રિયા છે તેને વધારે મહાવરો કરતા રહેજો આવજો